नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 6 जैविक क्रियाओ। हवे जेनी अंदर आपणे नेक्स्ट वीडियो नी अंदर शीख्या हता के पोषण एटले शू, श्वसन कोने कहेवाय, पोषणना प्रकारो, श्वसनना प्रकारो विषे आपणे शीख्या हता अने एनी बधी व्याख्याओ एक चार्ट द्वारा मैं तमने समझावी थी। હવે આજનો પ્રશ્ન છે, પોષણ એટલે શું? અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો, ત્રણ ગુણનો પ્રશ્ન છે, આકૃતિ જરૂરી છે। એના પછી બીજો પ્રશ્ન આવશે, મનુષ્યમાં પોષણ પદ્ધતિ સમજાવો। અને એના પહેલાં એક પ્રશ્ન છે, બરાબર છે કે સ્વાવલંબી પોષણ પદ્ધતિ વિશે ટૂંકનો જ લખો, બરાબર છે? તો આજે હાલ આપણે પ્રશ્ન લઈએ છીએ, પોષણ એટલે શું? અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો। હવે સૌથી પહેલાં હું તમને એક એક શબ્દની માહિતી આપું છું કે પોષણની વ્યાખ્યા મેં તમને ગયા વિડીયોની અંદર કીધી હતી। પોષણની વ્યાખ્યા મેં તમને ગયા વિડીયોની અંદર કીધી હતી કે સજીવ દ્વારા જે ખોરાક ગ્રહણ કરવામાં આવે છે એમાંથી જરૂરી એવા પોષક ઘટકો મેળવવાની ક્રિયાને પોષણ કહે છે। હવે તમે એમ કહો, સાહેબ ગાઈડમાં તો વ્યાખ્યા અલગ છે। હા, તો હવે બીજા શબ્દોમાં વ્યાખ્યા બોલું, સજીવને જરૂરી એવા પોષક ઘટકો મેળવવાની ક્રિયાને પણ પોષણ કહે છે। ત્રીજા શબ્દોમાં આના આ જ વ્યાખ્યા હું ત્રીજા શબ્દોમાં બોલું, સજીવ શરીરને જીવન જરૂરી કાર્યો કરવા માટે પૂરી પડાતી ઉર્જાને પણ પોષણ કહે છે। આ ત્રણ વ્યાખ્યાઓ હું ત્રણ રીતે અલગ અલગ બોલું છું, પણ સેલી વ્યાખ્યા જે પહેલાં બોલ્યો એ જ લખવાની છે। સજીવને જરૂરી એવા પોષક ઘટકો મેળવવાની ક્રિયાને પોષણ કહે છે। એમાં વનસ્પતિ પણ આવી જાય, આપણે પણ આવી જઈએ, પ્રાણીઓ પણ આવી જાય, દરેક સજીવ આવી જાય, ચાહે એક પોષી હોય કે ચાહે બહુપોષી સજીવ હોય। હવે પોષણની વ્યાખ્યા આપણે કીધી, પોષણની વ્યાખ્યા તમને જે યોગ્ય લાગે એ લખવાની છે, તમને જે વ્યાખ્યા શેની લાગે એ લખવાની રહેશે, જે વ્યાખ્યા તમને શેની લાગે એ લખવાની છે। હું ત્રણે ત્રણ રીતે વ્યાખ્યા બોલું છું, બરાબર છે? હવે અમીબામાં પોષણ પદ્ધતિ, તો હવે અમીબા હવે આ અમીબા એ શું છે? અમીબા એ કોઈના બા નથી, પરંતુ અમીબા એ એક કોષીય પ્રાણી છે, માત્ર એક જ કોષનું બનેલું છે। અમીબાએ અમીબાનો પરિચય બીજા મુદ્દાની અંદર તમારે આપવાનો છે, અમીબાનો પરિચય। અમીબા એ એક કોષીય પ્રાણી છે, અમીબાએ એક કોષીય પ્રાણી છે, માત્ર ને માત્ર એક જ કોષનું બનેલું છે। તે અનિયમિત આકારનું બનેલું છે, અનિયમિત આકાર ધરાવે છે, બરાબર છે? ખોરાક મેળવવા માટે ખોટા પગનો ઉપયોગ કરે છે, ખોરાક મેળવવા માટે ખોટા પગનો ઉપયોગ કરે છે। હવે તે કોષીય ઘનભક્ષણ પદ્ધતિ દ્વારા ખોરાક મેળવે છે, તે કોષીય ઘનભક્ષણ પદ્ધતિ દ્વારા ખોરાક મેળવે છે।
હવે કોષીય ગર્ભક્ષણ પદ્ધતિ એટલે શું? તો કોષીય ગર્ભક્ષણ પદ્ધતિ વિશે હું તમને સમજાવું છું કે અમીબા એ કોઈ પણ ખોરાક હોય એને આખે આખો ગળી જવાનો, આખે આખો અંદર ગળી જવો અને પછી અંદર ગયા પછી એનું ભક્ષણ કરવું કે એનું પાચન કરવું, આ ક્રિયાને કોષીય ગર્ભક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે હું અમીબાની ચાર આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો. અમીબા એ અનિયમિત આકારનું પ્રાણી છે, એટલે ચોપડીમાં દોરી એવી આકૃતિ દોરવી જરૂરી નથી, ગમે તે આકાર ધરાવે તો એ આ આપણું અમીબા છે. શું દોર્યું મેં? અમીબા, જેની અંદર આ એનો કોષ કેન્દ્ર છે, આને આપણે કોષ કેન્દ્ર કહીશું. હવે અહીંયા જે આવશે આ જે ટપકા ટપકા મેં બતાવ્યા એ કોષ રસ છે, કોષ રસ, અને આને આપણે કોષ કેન્દ્ર કહીશું. અને આ જે બહારનું ભાગ છે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. હવે અમીબા એ ખોરાક મેળવવા માટે શું કરે છે? તો ધ્યાન રાખજો, આ અમીબાને પહેલું સ્ટેપ આપણે અમીબાનો પરિચય આપ્યો. અનિયમિત આકારનું પ્રાણી છે, ખોરાક માટે કોષીય ગર્ભક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને એ વચ્ચે કોષકેન્દ્ર, કોષરસ અને કોષ દિવાલ ધરાવે છે. હવે અમીબા એ ખોરાકનો ઉપયોગ કેવી રીતે કરે? તો સમજી લો કે આ ખોરાકનો કણ છે, આ જે ભાગ છે જેને મેં કીધો ખોરાકનો કણ છે. હવે આ ખોરાકના કણને અમીબા મેળવવા માટે શું કરશે? તો અમીબા બીજી આકૃતિની હું સમજાવું છું. આ પહેલી આકૃતિ, આ બીજી આકૃતિ, એ મેં અહીંયા આ અમીબા દોર્યું. અનિયમિત આકારનું પ્રાણી છે, ગમે ત્યારે પોતાનો આકાર બદલી શકે છે. હવે આ ખોરાકના કણને મેળવવા માટે અમીબા એ શનો ઉપયોગ કરે છે? મોટા પગનો ઉપયોગ કરે છે. તો આ ખોરાકના કણને મેળવવા માટે અમીબા એ આ પ્રકારે મોટા પગનો ઉપયોગ કરે છે. આ એના કયા પગ છે? ખોટા પગ. કયા કહેવાય? ખોટા પગ. ખોટા પગનો મતલબ થાય કાયમી હોતા નથી. ખોટા પગનો મતલબ થશે કાયમી ન હોય, કાયમી ન હોય એવા પગને આપણે ખોટા પગ તરીકે ઓળખીએ છીએ. તો હવે અમીબાએ શું કર્યું, કેવી રીતે પોષણ મેળવ્યું? તો આપણે કીધું કે અમીબાએ અનિયમિત આકારનું પ્રાણી છે, એને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, એટલે તમે આકૃતિ ગમે તેવી દોરી શકો છો. હવે અમીબાની સામે અહીંયા ખોરાક પડ્યો છે, ખોરાકનો કણ છે, આ ખોરાકનો કણ અમીબા અહીંયા છે. હવે ખોરાક મેળવવા માટે ખોટા પગ ઉત્પન્ન કરે છે, તો ખોટા પગનો ઉપયોગ ખોરાક મેળવવા માટે કરે છે. હવે એ ધીમે ધીમે અમીબા આ બાજુ આવશે અને આ ખોરાકના કણને એની અંદર લઈ જશે. એટલે ચોપડીમાં તમે જોજો, આકૃતિ નંબર 3 જોજો, ચાર આકૃતિ ચોપડીમાં આપેલી છે. હવે આ ખોરાકનો કણ એ અમીબા ક્યાં લઈ જશે? એની અંદર. તો એ આ મેં અમીબા દોર્યું, આ ખોટા પર હવે આ કોષ કેન્દ્ર, આ કોષ રસ, હવે આ ખોરાકનો કણ એને અહીંયા આવી ગયો. હવે આ ખોરાકનો કણ જ્યારે અહીં આવશે, હવે આ ખોરાકના કણને અહીં આવશે, એટલે આ જે એની મુખ ગુહા છે, મુખ ગુહા, એ મુખ ગુહાનો આ જે દિવાલ છે એ દિવાલ અહીંથી આ પ્રમાણે થઈ જશે. એટલે આ ખોરાકનો કણ ત્રીજા સ્ટેપની અંદર ક્યો ગયો? અંદર ગયો. હવે આ ખોરાકનો કણ, કારણ કે ખોરાકનો કણ શું કરે છે? પાચન ટુકડા નથી કરતો, કારણ કે કોષીય ગર્ભક્ષણ પદ્ધતિ દર્શાવે છે. મેં કીધેલું છે કે ખોરાકના કણને આખે આખો ગળી જવો અને ગળી ગયા પછી અંદર લઈ ગયા પછી એનું પાચન કરે છે. આ પ્રકારની પદ્ધતિને કોષીય ગર્ભક્ષણ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ ખોરાકનો કણ અંદર જતો રહ્યો, અંદર જતો રહ્યો, એટલે ચોથી આકૃતિની અંદર આ કણનું એને શું કરી નાખ્યું? પાચન કરી નાખ્યું. તો અહીંયા અમીબાએ આ ખોરાકના કણ જે હતો એનું પાચન કર્યું. હવે પાચન એ લાઇસોજોમ, સોરી, અન્નધાનીની અંદર એનું પાચન થશે. હવે પાચન થઈ ગયું
એટલે હવે અપાચિત ખોરાક અંદર વધશે. બરાબર, જેમ કે આપણે પણ ખોરાક ખાઈએ તો અપાચિત ખોરાકનો આપણે નિકાલ કરીએ છીએ. તો અમીબા એ પાંચમા સ્ટેપની અંદર એની જે આ કોષ દિવાલ છે એને પોતાથી તોડશે અને તોડીને અપાચિત ખોરાકનો નિકાલ કરે છે. એ આ ખોરાકનો કણ છે એમાં પાચન થયું એટલે જરૂરી એવા પોષક ઘટકો એને મેળવી લીધા, પણ જે અપાચિત ઘટકો વધ્યા એનો નિકાલ પણ કરવો પડે. તો અપાચિત ઘટકોનો નિકાલ કરવા માટે એને પોતાની આ કોષ દિવાલ કોઈ એક જગ્યાએથી તોડે છે અને તોડીને અપાચિત ઘટકોનો આ પ્રમાણે અહીંયા નિકાલ કરશે. એટલે અહીંયા ચોથી આકૃતિમાં અપાચિત ઘટકોનો નિકાલ કર્યો અને આ રીતે પછી પાછી દિવાલ હતી એમના એમ થઈ જશે. તો આ રીતે અમીબા પોતે પોષણ મેળવે છે. હવે અહીંયા ધ્યાન આપજો, મેં પ્રશ્ન તમને કીધો કે પોષણ એટલે શું, તો પોષણની વ્યાખ્યા મેં તમને કીધી. બરાબર, માનવ શરીરને લખવાનું, સજીવને જરૂરી એવા પોષક ઘટકો મેળવી વૃદ્ધિ કરવાની ક્રિયાને આપણે પોષણ કીધું. તો પોષણની વ્યાખ્યા મેં ત્રણ રીતે બોલ્યો છું, અલગ અલગ રીતે. ત્રણમાંથી તમને જે વ્યાખ્યા શૈલી લાગે એ તમારે લખવાની છે, એટલે એ વ્યાખ્યા સ્વપ્રયત્નનું ચિહ્ન મેં કરેલું છે, સ્વપ્રયત્ને લખવાની છે. પછી અમીબાના પરિચય માટે આ ચાર મુદ્દા લખવાના છે અને આ ચાર આકૃતિઓ દોરવાની છે. હવે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 5 વાર પૂછાયેલો છે, IMP પ્રશ્ન છે, 1 વર્ષ છોડીને 1 વર્ષે આવે જ છે. હવે આ પ્રશ્નની અંદર અમીબાની જગ્યાએ હું પેરામિશિયમ કરું છું, ધ્યાન આપજો. અમીબાની જગ્યાએ મેં લખી નાખ્યું પેરામિશિયમ. તો પેરામિશિયમમાં પણ આ જ પ્રકારે પોષણ મેળવાય, ખાલી એની આકૃતિ બદલાય, બાકીના બધા જ મુદ્દા એના એમાં ખોટા પદ આવશે નહીં. તો પેરામિશિયમની આકૃતિ બૂટના ચંપલના તળિયા જેવી આકૃતિ જોવા મળે છે. આ પેરામિશિયમની આકૃતિ છે જેની અંદર કોષ કેન્દ્ર આવશે, આને આપણે કોષ કેન્દ્ર કહીશું. એની ફરતે અહીંયા કોષ રસ આવશે, આ કોષ રસ અને આ જે છે કોષ દિવાલ અને એની ફરતે આ પ્રકારે પક્ષમો આવેલા હોય છે, આ જે છે એના પક્ષમો છે. હવે અમીબા ધ્યાન આપજો, બીજો પ્રશ્ન ચાલુ થયો છે પેરામિશિયમ. ફક્ત 5 શબ્દો બદલો એટલે બીજો પ્રશ્ન તૈયાર થઈ જાય જવાબ. હવે આપણે બોલીએ કે પેરામિશિયમ, હવે પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે આવશે, પોષણ એટલે શું, પેરામિશિયમમાં પોષણ પદ્ધતિ સમજાવો. તો પોષણની વ્યાખ્યા જે આપણે અગાઉ બોલ્યા એ પ્રમાણે પછી પેરામિશિયમ વિશે લખવાનું છે. પેરામિશિયમ પણ અમીબાની જગ્યાએ શું આવી ગયું, પેરામિશિયમ. પેરામિશિયમ એક કોષી સજીવ છે, તે અનિયમિત આકાર નહીં, તે ચંપલના તળિયા જેવો, બૂટના ચંપલના, બૂટ કે ચંપલના તળિયા જેવો આકાર ધરાવે છે. ખોરાક મેળવવા માટે અહીંયા ખોટા પગ આપ્યા છે, તો આમાં ખોરાક મેળવવા માટે કોનો ઉપયોગ કરે છે, પક્ષમોનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે, પક્ષમો. ચોપડીમાં આકૃતિ આપી નથી, પક્ષમોનો ઉપયોગ કરે છે અને કોષીય ઘનભક્ષણ પદ્ધતિ દ્વારા ખોરાક મેળવે છે. કેટલા શબ્દો બદલે આપણે, અનિયમિત આકારની જગ્યાએ બૂટના ચંપલના તળિયા જેવો, ખોટા પગની જગ્યાએ પક્ષમોનો, આ શબ્દ આ વ્યાખ્યા એના એ, આ લાઈન એના એ, આ લાઈન પણ એના એ. હવે આ ખોરાક કેવી રીતે મેળવે, તો આની અંદર જે ખોરાકનો કણ છે એવી રીતે ખોરાકનો કણ અહીં હશે. તો આ જે ખોરાકનો કણ છે આ ખોરાકના કણને અમીબા એની નજીક જશે અને એ ખોરાકના કણને આ પક્ષમો દ્વારા, આ જે પક્ષમો છે એ પક્ષમો દ્વારા એ ખોરાકને પકડે છે અને ખોરાકને ગ્રહણ કરે છે અને એ પછીના બાકીના 4 તબક્કા જે અમીબામાં સમજાવ્યા એ જ પાચન, પરિપાચન, શોષણ અને અભિશોષણ, એ 4 ટૉપિક એ 2-2 લાઈનની અંદર લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 2 પ્રશ્નો શીખ્યા, પોષણ એટલે શું, અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. પ્રશ્ન નંબર 2, પોષણ એટલે શું, પેરામિશિયમમાં પોષણ પદ્ધતિ સમજાવો, આકૃતિ જરૂરી છે. 3 ગુણની અંદર 3-3 ગુણના 2 પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો લેસનની અંદર હોમવર્કની અંદર 2 પ્રશ્નો, પોષણ એટલે શું, અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો,
બીજો પ્રશ્ન પોષણ એટલે શું પેરામિશિયમમાં પોષણ પદ્ધતિ સમજાવો હવે નેક્સ્ટ વિડિયો માટે તમને મેં કીધેલું છે કે જે અગાઉના વિડિયોમાં કહું એ મુદ્દો વાંચીને રાખવાનો જે ગયા વિડિયોમાં બે પ્રશ્નો તમને વાંચવાના કીધા હતા હવે આવતા વિડિયોની અંદર મનુષ્યનું પાચન તંત્ર વિશે ચલાવવાના છે મનુષ્યમાં પાચન ક્રિયા સમજાવો આ પ્રશ્ન ચાર ગુણનો બોર્ડની પરીક્ષામાં આવે છે એટલે એ પ્રશ્ન નેક્સ્ટ પીરિયડની અંદર ચલાવવાનો છે એટલે એને વાંચીને રાખો અને આ બે પ્રશ્નો લખવા અને તૈયાર કરવા કંઈ સમજણ ના પડે તો મને ફોન કરીને તમે પૂછી શકો છો જય હિન્દ અસ્તુ